हरिओम बाळको, चलो आपणे चित्र जोई आल्फाबेट तो जोड़ी दीधा बराबर। ए सामे तमारे आल्फाबेट लखेला हता, पण आजे आपणे नोटमां लखवानुं छे चित्र जोई आल्फाबेट। आल्फाबेट तमारी जाते लखवानुं छे बराबर। अहींया हुं ए थी झेड सुधीना बधा ज चित्रो दोरुं छुं। तमारे ए वखते ध्यान राखजो के आनी सामे कयो आल्फाबेट आवे छे बराबर। तो अहींया बधानुं ध्यान तमे जोता रहेजो के कया कया आल्फाबेट आवे छे। चित्रो दोरी देश बराबर। Lamb. Orange.
पीकॉक, क्वीन, सन, ट्री, रोज, आजे रोज गुलाब, अम्ब्रेला, वॉच, वॉच, बराबर आजे वायलिन, क्रिसमस ट्री, बराबर पछी आ छे जी चेन, चलो आपणे हवे अहींया सामे लगभग बधी ज अल्फाबेट ना चित्रो आवी गया छे, बराबर हवे कोई मां होय के ना होय पण याद करी लेजो। चलो अहींया आपणे जुओ एक अल्फाबेट नो बीजो पण होय, बराबर बबे चित्रो पण होय तो एटले तमने अहींया ख्याल आवी जशे। हवे आ शुं छे? उंदर, उंदर ने अपने रेट सु कहिए, रेट तो आचे रेट, रेट तो रेट ए कयो अल्फाबेट आवे छे? आ, आर फॉर रेट, तो अहिया अपने लखीशु आ। जो कोई एम लखे तो साचू पड़े, कारण के एम फॉर माउस थाय तो पण उंदर थाय, एटले आर पण लखाय अने एम पण लखाय। हवे आ शुं छे? मरघी, शुं छे? मरघी, तो हवे आपणे मरघी नो अल्फाबेट कयो हतो? एच, एच फॉर हेन, हेन एटले मरघी, तो अहिया आपणे लखीशू एच। हवे आ शुं छे? डॉग, शुं छे? डॉग, डॉग एटले કૂતરો, તો કયો અલ્ફાબેટ હતો કે જ્યાં આપણે ડોગ એટલે કૂતરો બોલતા હતા? તો ડી, ડી ફોર ડોગ, તો અહીંયા આપણે લખીશું ડી। ચિત્ર જોઈ અલ્ફાબેટ હોય એમાં બધાએ કેપિટલ જ અલ્ફાબેટ લખવાના છે। હવે આ છે એપલ, શું છે? એપલ, તો એપલ નો આલ્ફાબેટ એ, કયો છે? એ, એ ફોર એપલ। હવે આ શું છે? ગ્રેપ્સ, શું છે?
ग्रेप्स, तो हवे ग्रेप्स नो अल्फाबेट कयो हतो? जी, जी फॉर ग्रेप्स। शू छे? जी, तो जी आपणे लखीशू कैपिटल जी फॉर ग्रेप्स। ग्रेप्स एटले द्राक्ष। हवे आ शू छे? जोकर। शू छे? जोकर। तो जोकर मां कयो अल्फाबेट आवे छे? शू बोलीए छीए? जोकर। तो जे। शू छे? जे। जे फॉर जोकर। चलो हवे नीचे देखाय छे अम्ब्रेला। शू छे? अम्ब्रेला। तो छत्री नो आपणे अल्फाबेट कयो छे? याद छे કોઈને કે આપણે શું ફોર અમ્બ્રેલા બોલતા હતા? યુ ફોર અમ્બ્રેલા। હવે અમ્બ્રેલાની જગ્યાએ યુનિફોર્મ ફોર હોય તો પણ આપણે શું લખવાનું? યુ। તો આ છે યુ ફોર યુનિફોર્મ, યુ ફોર અમ્બ્રેલા, બરાબર। ચલો હવે અહીંયા જોઈએ તો આ શું છે? વાહ, શું દેખાય છે? વાહ, એટલે ટાઈગર। શું છે? ટાઈગર। તો ટાઈગર નો અલ્ફાબેટ કયો હતો? ટી। ટી ફોર ટાઈગર। ટાઈગર એટલે વાહ, બરાબર। એટલે આ શું છે? એરોપ્લેન। શું છે? એરોપ્લેન। તો એરોપ્લેન માં શું હતું? આપણે બોલતા હતા ને ભાઈ, એ ફોર એપલ, એ ફોર એરોપ્લેન। તો અહીંયા એપલ માં તો એ આવ્યો છે, અહીંયા એરોપ્લેન માં પણ એ। ચલો હવે આ શું છે? બર્થ, બરાબર। અહીંયા ચિત્રોની સામે કોઈએ ગુજરાતીના નામ નથી લખી દેવાના કે આ બતક છે, માછલી છે, કે જગ છે, કે વાઘ છે, બરાબર। અહીંયા આપણે લખવાનો છે આલ્ફાબેટ। તો ડી ફોર ડક। શું કહેતા હતા? ડી ફોર ડક। ડક એટલે બતક। ડી ફોર ડોગ। ડોગ એટલે કૂતરો। હવે અહીંયા કબૂતર હોય તો પણ ડી ફોર ડગ। ડગ એટલે કબૂતર। હવે આ શું છે? માછલી, ફિશ। તો ફિશ એટલે અહીંયા કયો અલ્ફાબેટ આવશે? એ। કયો આવશે? F for fish। તો અહીંયા લખીશું A। હવે અહીંયા શું છે? જગ। શું છે? જગ। તો એમાં કયો અલ્ફાબેટ બોલતા હતા આપણે? J for jug। J for jug। J for જોકર, બરાબર। જે ફોર જીપ, જીપનું ચિત્ર હોય તો પણ જે। હવે આ છે મેંગો। શું છે? મેંગો, કેરી। તો મેંગો નો અલ્ફાબેટ કયો આવશે? એમ। એમ ફોર મેંગો। હવે મેંગો ની બદલીમાં અહીંયા આપણે મંકી હોય તો પણ શું આવે? એમ। એમ ફોર મંકી। હવે આ શું છે? ક્વીન। ક્વીન એટલે રાણી। તો કયો અલ્ફાબેટ હતો ક્વીન માં? ક્યુ। ક્યુ ફોર ક્વીન। તો આપણે ક્યુ લખવા માટે, ચલો
હવે અહીંયા શું છે? બોલ છે. શું છે? બોલ. તો બોલ નો આલ્ફાબેટ બી. કયો આવે છે? બી. બી ફોર બોલ, બી ફોર બેટ, બી ફોર બોલ, બી ફોર બલૂન, ફુગો હોય તો પણ બી, બેટ હોય તો પણ બી, છોકરો હોય બોય તો પણ બી. હવે અહીંયા શું છે? એલિફન્ટ. શું છે? એલિફન્ટ. તો એલિફન્ટ નો આલ્ફાબેટ શું હતો? ઈ. શું હતો? ઈ. તો અહીંયા આપણે ઈ ફોર એલિફન્ટ. હવે આ શું છે? આઈસ્ક્રીમ. શું છે? આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ નો આલ્ફાબેટ આઈ. શું છે? આઈ. જો આઈસ્ક્રીમ હોય તો પણ આઈ, આયર્ન ઇસ્ત્રી હોય તો પણ આઈ, અને ઇંક સાઈનો કડિયો હોય તો પણ આપણે આઈ લખવાનો છે. હવે આ છે, શું છે? લેમ્પ છે ને. તો અહીંયા લેમ્પ આપણે શું બોલતા હતા? એલ. એલ ફોર લેમ્પ. હવે લાયન. સિંહનું ચિત્ર હોય તો પણ શું લખાય? એલ. એલ ફોર લાયન. હવે આ શું છે? ઓરેન્જ. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર આઉલ. આઉલ ઘુવડ હોય તો પણ આપણે ઓ લખવાનું. અહીંયા એક આખી ઓરેન્જ છે અને બીજી અડધી છે, બરાબર. આ શું છે? સુરજ. શું છે? સૂર્ય. તો એનો આલ્ફાબેટ કયો હતો? સન, એટલે એસ. એસ ફોર સન. સન એટલે સૂર્ય. હવે આ છે વાયોલિન. શું છે? વાયોલિન. તો વાયોલિન છે તો પણ શું આવશે? વી. વી ફોર વાયોલિન. અને વેજીટેબલ હોય તો પણ વી ફોર વેજીટેબલ. પછી વાન હોય તો પણ વી ફોર વેન, બરાબર. અને ફૂલદાની હોય તો પણ વી ફોર વાસ. વાસ એટલે ફૂલદાની. હવે અહીંયા શું છે? બિલાડી એટલે કેટ. તો કેટ નો આલ્ફાબેટ સી ફોર કેટ. તો અહીંયા લખીશું સી, બરાબર. હવે આ છે ફેન છે. શું છે? ફેન. તો ફેન માં કયો આલ્ફાબેટ આવે? એફ. તો અહીંયા જુઓ, અહીંયા ફીસ છે તો પણ આપણે લખ્યો એફ. અને અહીંયા ફેન છે, ફોક્સ હોય તો પણ એફ. હવે આ શું છે? શું છે? સાનું ચિત્ર દેખાય છે. હાઉસ, ઘર છે ને. તો ઘરને આપણે શું કહેવાય અંગ્રેજીમાં? હાઉસ. તો હાઉસ નો આલ્ફાબેટ હેન બોલ્યા હતા ને આપણે આગળ, હેન માં આપણે કયો લખ્યો? એચ. તો અહીં બોલીએ છીએ ને આપણે એચ ફોર હાઉસ. હાઉસ એટલે ઘર. તો અહીંયા હાઉસ હોય તો પણ એચ આવે,
અને હેન મરઘી હોય તો પણ એચ આવે. હવે હોર્સ ઘોડો હોય તો પણ એચ ફોર હોર્સ. બરાબર. હવે આ છે કાઈટ, પતંગ છે ને, તો એનો આલ્ફાબેટ કયો થાય? કે ફોર કાઈટ. તો અહીંયા લખીશું આપણે કે. હવે આ છે, શું છે આ? નોઝ છે ને, તો એનો આલ્ફાબેટ કયો આવશે? નોઝ હોય, નર્સ હોય, નેસ્ટ એટલે માળો હોય, તો કયો આલ્ફાબેટ આવે? એન. કયો આવે? એન. એન ફોર નોઝ. નોઝ એટલે ના. હવે નીચે કયો આલ્ફાબેટ આ ચિત્ર છે? રોઝ. રોઝ એટલે ગુલાબ. આ રોઝ નું ચિત્ર છે, તો કયો આલ્ફાબેટ આવે? આર. કયો આવશે? આર. આર ફોર રોઝ. રોઝ એટલે ગુલાબ. આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. બરાબર. હવે આ શું છે? પીકોક. શું છે? પીકોક. પીકોક નો આલ્ફાબેટ પી. શું છે? પી. હવે પીકોક ની બદલીમાં પોપટ હોય, પેરોટ હોય, તો પણ આપણે લખવાનો પી. હવે આ છે ટ્રી, એટલે ઝાડ. તો ટી ફોર ટ્રી. ટ્રી એટલે ઝાડ. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટી ફોર ટેલિફોન. ટેલિફોન એટલે ટેલિફોન. ટી ફોર ટેપ. ટેપ એટલે નળ. એ દૂર નથી, આપણે આપણે જોડકામાં જોયું હતું. બરાબર ને. હવે આ શું છે? વોચ. શું છે? વોચ. વોચ એટલે ઘડિયાળ. તો એનો આલ્ફાબેટ કયો આવશે? ડબલ્યુ. કયો આલ્ફાબેટ આવશે? વોચ છે તો ડબલ્યુ. પછી આ શું છે? ક્રિસમસ ટ્રી. શું છે? ક્રિસમસ ટ્રી. તો એમાં શું આવે છે? વાય. એક્સ. વાય ફોર તો વહાણ થાય, એ નથી દોર્યું. લાવ ચલો દઈશું, કેટલું વહાણ લઈ જાય છે. ચલો અહીંયા છે એક્સ. બરાબર. હવે આ છે ઝીપ, ચેઇન છે. તમારા પાઉચની હોય, બેગની હોય કે ટી શર્ટની હોય, તો ઝીપ. ઝીપ એટલે ચેઇન. બરાબર. હવે આ શું છે? વહાણ. આપણો વાય રહી જતો હતો, એટલે વાય ફોર યાચ. યાચ એટલે વહાણ. બરાબર. આવી રીતે તમારે ચિત્રો હોય તો આ રીતે આલ્ફાબેટ લખવાનો છે. નોટમાં આ રીતે ચિત્ર દોરી સામે તમારે આલ્ફાબેટ લખવાના છે. ચલો આપણે બધા આલ્ફાબેટ એક વખત બોલી જઈશું ખાલી. અહીંયા આર ફોર રેટ. રેટ એટલે ઉંદર. એચ ફોર હેન. હેન એટલે મરઘી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. એ ફોર એલિફન્ટ. એલિફન્ટ એટલે. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. જી ફોર ગ્રેપ્સ.
ग्रेप्स एटले द्राक्ष। जे फॉर जॉकर, जॉकर एटले जॉकर। यू फॉर अम्ब्रेला, अम्ब्रेला एटले छत्री। टी फॉर टाइगर, टाइगर एटले वाघ। ए फॉर एरोप्लेन, एरोप्लेन एटले विमान। बी फॉर डक, डक एटले बतक। एफ फॉर फिश, फिश एटले माछली। जे फॉर जग, जग एटले जग। एम फॉर मैंगो, मैंगो एटले केरी। क्यू फॉर क्वीन, क्वीन एटले राणी। बी फॉर बॉल, बॉल एटले दड़ो। ई फॉर एलिफंट, एलिफंट एटले हाथी। आई फॉर आइसक्रीम, आइसक्रीम एटले आइसक्रीम। एल फॉर लैम्प, लैम्प एटले लाइट। ओ फॉर ऑरेंज, ऑरेंज एटले नारंगी। एस फॉर सन, सन एटले सूर्य। डी फॉर वायोलिन, वायोलिन एटले वायोलिन। सी फॉर कैट, कैट एटले बिलाड़ी। एफ फॉर फैन, फैन एटले पंखो। एच फॉर हाउस, हाउस एटले घर। के फॉर काइट, काइट एटले पतंग। एन फॉर नोज, नोज एटले नाक। आर फॉर रोज, रोज एटले गुलाब। पी फॉर पीकॉक, पीकॉक एटले मोर। टी फॉर ट्री, ट्री एटले झाड़। डब्ल्यू फॉर वॉच, वॉच एटले घड़ियाल। एक्स फॉर क्रिसमस ट्री, क्रिसमस ट्री एटले नाताल झाड़। जेड फॉर जीप, जीप एटले चेन। वाई फॉर याच, याच एटले वहाण। बराबर, आ रीते बधाए नोट मां चित्रो दोरी अने अल्फाबेट लखवाना छे। फरी मळीशुं।